નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી YouTube ચેનલમાં। તો હાલ મિત્રો, આગામી 24 કલાકની અંદર સિસ્ટમ સક્રિય થાય એવી હાલ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ હાલ આગાહી જે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે આગામી 24-48 કલાકની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો તેમજ કચ્છના અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ કેટલાક વિસ્તારોની અંદર જે છે એ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આગામી 24 કલાકની અંદર ચોમાસુ સક્રિય થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થઈ જાય એવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો અમુક અંશે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ વગેરે વિસ્તારોની અંદર, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, વલસાડ વગેરે વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની હાલ આગાહી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો તારીખ 27 જૂનથી 2 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે ભારે વરસાદ તો અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ મિત્રો 24-36 કલાકની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હાલ શક્યતાઓ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો આગામી 3-4 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।